सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાન સ્વામી હરિસ્મૃતિ ગ્રંથની અંદર ચિંતામણી પાંચ એમાં છેલ્લે મહારાજની સ્તુતિ કરતા મહારાજનું મહાત્મ્ય લખતા સ્વામી લખે છે, હે પ્રભુ, તમે બહુ મોટા છો અને મને દયા કરીને મળ્યા છો. તમે જે મેર કરી છે એ મેર એવી છે પ્રભુ કે બૂડતા બાઈ ગ્રહી લીધી. આ ભવ સાગરની અંદર જો આપ ન મળ્યા હોત તો હું ડૂબી જાત, પણ તમે મારો હાથ ઝાલ્યો છે. તમે જે જે મારી પર ઉપકાર કર્યા છે હે નાથ, બીજો કરે એવો કોણ? તમે જેવું કર્યું છે એવું કોઈ ના કરી શકે એવા તમે સમર્થ છો પ્રભુ, એવું હું જાણું છું. આગળ સ્વામી લખે છે, તમે બિરુદ પાડ્યું તમારું જીવન જાણો છો, જોયું નહીં કર્તવ્ય અમારું જીવન જાણો છો. તમે બિરુદ પાડ્યું તમારું જીવન જાણો છો, જોયું નહીં કર્તવ્ય અમારું જીવન જાણો છો. તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણો છો, એ તો આડો આંક જ વાળ્યો જીવન જાણો છો. જન્મતા જતન કીધી જીવન જાણો છો, મારી બહુ નામી બહુવિધિ જીવન જાણો છો. ખાન પાન ખબર રાખે જીવન જાણો છો, શું હું દેખાડું કહી દાખી જીવન જાણો છો. સદગુરુ નિષ્કુળાન સ્વામી લખે છે, તમે બિરુદ પાડ્યું તમારું જીવન જાણો છો, જોયું નહીં કર્તવ્ય અમારું જીવન જાણો છો. હે પ્રભુ, હે દયાળુ, તમે અમારી કરની બાજુ ના જોયું. તમે તમારું બિરુદ શું છે એની બાજુ જોયું. જો તમે એવું રાખ્યું હોત કે તમે આટલું આ પ્રકારનું કર્તવ્ય કરો તો મારું બિરુદ, તો પ્રભુ કોઈ કાળે અમારું કલ્યાણ થઈ શકે એમ નથી. પ્રેમાનંદ સ્વામીએ પણ લખ્યું, મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, નહીં સાધન બલ વચન ચાતુરી, નહીં સાધન બલ વચન ચાતુરી,
એક બરોસો ચરને ગીરધારી, મે તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, ગજ યારો ગેદ તારી હે ગણિકા, ગજ યારો ગેદ તારી હે ગણિકા, કુટિલ અજામેલ કામી, કુટિલ અજામેલ કામી, મે તો તેરે બિરુદ ભરોસે બહુ નામી. શરણાગતિ છે. પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બધાય સંતો શ્રીજી મહારાજની શરણાગતિ ઉપર વજન આપે છે. કારણ કે જીવ કોઈ કર્તવ્ય, કોઈ પોતાની ફરજ, કોઈ પોતાનું કાર્ય જીવ એવું કરી શકતો નથી કે ભગવાન કે મોટા પાસે અધિકાર રાખી શકે. કારણ કે ભગવાન અને મોટાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે, એની પાસે અધિકાર માગવા માટે એના મૂલ બહુ મોંઘા છે, જે જીવની કેપેસિટી બહારના છે. ભગવાન જો જીવની કરની બાજુ જોવા બેસે ને તો કોઈ જીવાત્મા ક્યારેય અક્ષરધામને પામે નહીં. મોટા મહામુક્તો આ પૃથ્વી પર આવ્યા હોય એ જો જીવના કર્તવ્ય એટલે કે જીવની કરની, જીવનું વર્તન એની બાજુ જોવા બેસે ને તો કોઈ જીવ અક્ષરધામને ક્યારેય પામે નહીં. બસ પ્રેમાનંદ સ્વામી કે મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, પ્રભુ મને મારા કર્તવ્યનો ભરોસો નથી, હું કેટલા વ્રત કરું છું, તપ કરું છું, ભજન કેટલું કરું છું, કેટલું મને તમારામાં હેત છે એનો મને જેટલો વિશ્વાસ નથી, એના કરતાં મને તમારા બિરુદનો વિશ્વાસ છે. આપણા કરેલા સાધનો, આપણી કરેલી ભક્તિ, આપણો પાડેલો ધર્મ, આપણી પાસે રહેલું જ્ઞાન, આપણામાં રહેલો જે વૈરાગ્યનું સ્વરૂપ, એ બધાય કરતાં ભગવાન અને મોટાનું બિરુદ છે ને એના ભરોસા પર રહેવું એ બહુ અગત્યનું છે. ક્યારેય પણ આપણા સાધનના ભરોસે ના રહેવું. કારણ કે સ્વામી કે સાધન તો સૌભરીના ક્યાં ઓછા હતા. આપણે ગમે એટલા સાધન કરીશું, શું સૌભરી જેવા સાધન આપણાથી થવાના છે? આપણે ગમે એટલું તપ કરીશું, શું એ સૌભરી ઋષિ આદિ ઋષિઓએ તપ કર્યું એવું આપણાથી થવાનું છે? ગમે એટલું તપ કરીશું, ચ્યવન મહર્ષિ જેવા રાફડા થવાના છે? રાવણ જેવું આપણાથી ભજન કે તપ થવાનું છે? પ્રહલાદ જેવું કે ધ્રુવ જેવું આપણાથી થવાનું છે? ગમે તે બાજુ જશું આપણી કેપેસિટી એટલી છે, એકે જેવું થાય એવું નથી. ગમે એટલું કરી નાખીએ, ધારણા પારણાના આખે આખા જિંદગી કરીને કૂચા બોલાવી દઈએ તોય પૂર્વે જે એમને કર્યું ને એમાંનું કાંઈ આપણાથી થાય એવું નથી, કશું જ થાય એવું નથી. આપણા શરીરની તાકાત એવી નથી, આપણું આત્મબળ એવું નથી. એ યુગના ધર્મ પ્રમાણે હોય કે કોઈ પણ રીતે હોય પણ એવું નથી. પણ એક વસ્તુ બહુ અગત્યની છે, તપ ચાહે વધારે હશે ઓછું હશે, ધર્મ ચાહે વધારે હશે ઓછો હશે. ધર્મ નિયમ કદાચ ક્યાંક ઓછા વધારે હશે, ભક્તિ ક્યાંક ઓછી વધારે હશે, ક્યારેક આળસ પ્રમાદમાં પણ ગયું હશે, પણ મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, પ્રભુ તમે મેર મુજ પર તમે બિરુદ પાડ્યું, તમારું જીવન જાણો છો, જોયું નહીં કર્તવ્ય મારું જીવન જાણો છો. ભગવાન પાસે આર્ત થવા માટે, ભગવાન પાસે દાસ થવા માટે, ભગવાન પાસે શૂન્ય થવા માટે, આ સત્સંગની અંદર સદાય અહમ રહિત થવા માટે આ વિચાર બહુ અગત્યનો છે. પોતાની જાતને છે ને બહુ મોટી ને બહુ મહાન ને થોડું ઘણું કરી નાખીએ ને એમાં બહુ હારી ને બહુ આમ આવે આમ એવું ના માની લેવું, અને બહુ એવું ના માની લેવું કે હું તો હાવ અધમ છું ને પામર છું, એવું ના માની લેવું. પણ એટલું ચોક્કસ રાખવું કે મને બળ છે મારા મહારાજના બિરુદનું, મને બળ છે મારા સત્પુરુષના બિરુદનું.
ભગવાન અને સત્પુરુષનું બિરુદ, એનું વચન, એનો વિશ્વાસ, એનો ભરોસો, એનું બળ, દાસભાવે બળ. એમ નહીં કે મને ભગવાને કીધું આવે જોઈ લઉં બધાને, એમ નહીં, દાસભાવે બળ. સાચા મુમુક્ષુનું બળ દાસભાવથી હોય, એની શક્તિ, એનું નિર્માણીપણું એની શક્તિ હોય, સાધુતા અને ભક્તપણું એનો શ્વાસ હોય. ગીધ અરુ, ગીધ શું હતું એમાં? ગીધ છે, અજામિલ છે, ગણિકા વેશ્યા છે, આવાને તમે તાર્યા છે પ્રભુ. તમે તમારું બિરુદ પાડ્યું છે, તમે એને તાર્યા એમાં શું હતું બીજું? પણ તમે તમારું બિરુદ પાડ્યું છે એટલે પ્રભુ તમે જેમ એને તાર્યા છે ને એમ મને પણ તારજો. પ્રેમાનંદ સ્વામીએ બહુ સરસ સ્તુતિ કરી છે, મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામે. ગજય રુ ગીધ તારી હે ગનિકા, કોટેલા અજામેલ કામી, મે તો તેરે બિરુદ ભરોસે બહુ નામી. યહી શાખ શ્રવને સુનિયાયો, યહી શાખ શ્રવને સુનિયાયો, ચરણા સરણા સુખદામી, મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી. પ્રેમાનંદ સ્વામી કે પ્રભુ મેં આવું સાંભળ્યું, તમે ગજને તાર્યા છે, તમે ગીધને તાર્યા છે, તમે વેશ્યાને તારી છે, તમે અજામિલને તાર્યા છે, પ્રભુ આવું મેં સાંભળ્યું. યહી શાખ સુની શ્રવણે, હું આવી શાખ સાંભળીને તમારા શરણમાં આવ્યો છું, માટે પ્રભુ મારા ગુના બાજુ ન જોતા, મારા દોષ બાજુ ન જોતા, મારા અલ્પ સાધન બાજુ ન જોતા, મારી અલ્પ સમજણ બાજુ ન જોતા, મારી પાસે એવું કાંઈ નથી કે હું તમને રીઝવી શકું. તું રીઝો એસો ગુણ નાહી, નથી મારી પાસે પ્રભુ, હતું નહીં, છે નહીં, હશે નહીં, મારી પાસે તમને રાજી કરી શકું એવું કાંઈ નથી. અને પ્રભુ અમને તમને રાજી કરવા છે, તમને પામવા છે એવું વિઝનય ક્યાં હતું? એ તો તમે અમને ઝાલ્યા છે, અમે તો તમને ઝાલવા નહોતા આવ્યા, તમે અમને ઝાલ્યા છે. તો હવે પ્રભુ તમારે બસ તમારું બિરુદ પાડવું, તમને રાજી કરવા માટેના પ્રયત્ન કરીશું, પણ અમને અમારી કેપેસિટી ખબર છે. શું પ્રેમાનંદ સ્વામીએ તમને રાજી કરે એવા રાજી અમે કરી શકવાના છે? શું મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, દાદા ખાચર ને પર્વતભાઈ જેવા તમને રાજી કરે એવા અમે તમને કરી શકવાના છે? આજે ગુરુજી જેવા સત્પુરુષો જે તમને રાજી કરી શકે એવા અમે તમને કરી શકવાના છે? આજે એવા દિવ્ય સંતો ભક્તો જે રાત ને દિવસ તમને રાજી કરવાનો દાખલો કરતા હોય એના જેવો રાજીપો કરવાની તાકાત પ્રભુ મારામાં નથી. હું તો ફક્ત બિરુદ ઉપર છું, પણ એ બિરુદને જે યાદ કરવું કે આ પરમાત્મા મારા કર્તવ્ય બાજુ નથી જોતા, મારી કેપેસિટી બાજુ નથી જોતા, મારા સાધન બાજુ નથી જોતા, કેવળ ને કેવળ પોતાના બિરુદ બાજુ જોવે છે, એ ભગવાન કેટલા મોટા ને કેટલા દયાળુ છે. આવો જે મહારાજની દયા, આવી જે મહારાજની કરુણા, એનો વિચાર કર્યા કરવાનો. આવા વિચારોની અંદર જો મગજ ગૂંચવાઈ જાય ને, આ જગત છે કે નહીં ખબર ના પડે, જગતમાં છું કે નહીં એ ખબર ન પડે, જો આ વિચારોની ઘૂમરી ચડી જાય. આ મુક્તાનંદ સ્વામી, અરે આ નિષ્કુળાનંદ સ્વામી મહાત્મ્ય ચિંતામણી આપીને આપણને શ્રીજી મહારાજની દયાને કરુણાની ઘૂમરી ચડાવવા માગે છે કે જીવને કોઈ પણ રીતે આ ઘૂમરી ચડી જાય. પ્રેમાનંદ સ્વામી કે યહી શાખ શ્રવને સુનિયાયો સમરથ અંતરજામી. હે પ્રભુ, હું તો તમારા શરણે આને કરીને આવ્યો છું, તમારા શરણમાં આવ્યો છું, હવે તમે જે કરો. પ્રેમાનંદ કહે તારો કે મારો,
પ્રેમાનંદ કહે તારો કે મારો, સમરા તયાંતર જામી, મે તો તેરે બિરુદ ભરોસે બહુ નામી. પ્રેમાનંદ સ્વામી કે તારો કે મારો, તમારા ભરોસા પર છો. આવો ભરોસો જ્યારે ભગવાનના માથે મૂકી દે છે, વિશ્વાસ જ્યારે ભગવાનને સત્પુરુષના માથે મૂકી દે છે, દાસનો દાસ થઈને દીન થઈ જાય છે, ત્યારે આત્માને કશું જ કરવું પડતું નથી, કંઈ જ કરવું પડતું નથી. શરણાગતિની એટલી મોટી તાકાત છે. શરણાગતિની સ્તુતિ, પ્રાર્થનાને પોતાના જીવાત્માને શરણાગત બનાવવાની એટલી મોટી તાકાત છે. બીજું કાંઈ થાય કે ન થાય, અબળા છીએ, નિર્બળ છીએ, સાધન રહિત છીએ, ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યને તપની ચરમ સીમાઓ સુધી પહોંચ્યા વિનાના છીએ, અધૂરા છીએ, ત્યારે શરણાગત તો થઈ જઈએ. આ સ્તુતિ શરણાગતિની છે. તમે બિરુદ પાડ્યું તમારું, તમે નથી જોયું કર્તવ્ય અમારું, એ શરણાગતિ. આત્માને શરણાગતિના રસ્તે લઈ જવા માટેની આ સ્તુતિને મહાત્મ્ય છે. મારી અંદર તાકાત નથી કે હું અહીંથી ઉડીને લંડન ઇન્ડિયા જઈ શકું, તો પ્લેનની શરણાગતિ લેવાથી મારી અસમર્થતા, મારી અશક્તિ એ સંપૂર્ણ નાશ પામે છે અને હું લંડન અને ઇન્ડિયાની ધરતી સુધી પહોંચી શકું છું. હું અસમર્થ છું, હું નથી ઉડી શકું એમ, મારી અંદર નથી શક્તિ. પરંતુ એક પ્લેનની શરણાગતિ લઈએ છે, પ્લેનની શરણાગતિ લઈએ છે, 6 થી 8 કલાક, 12 કલાક, 16 કલાક એ પ્લેનના દાસ થઈએ છે. આપણે પ્લેનના દાસ રૂઆપ કરીએ છીએ ને, કે અત્યારે ઉતાર દે, વચ્ચે કરીએ છીએ રૂઆપ, પટ્ટો બાંધી દો ભાઈ, બાંધી દીધો, એ લોકો લાઇટ જ્યારે બંધ કરે બંધ, ઓન કરે ઓન, એ થોડી વાર પ્લેનને આમાં મલાવે ને કે પટ્ટા બાંધી દો, હવા થોડી ખરાબ છે, હા ભાઈ કંઈ વાંધો નહીં. કોઈ પ્રકારનો આર્ગ્યુમેન્ટ કર્યા વિના કેટલા દાસ ભાવે આપણે ત્યાં બેસી જઈએ છીએ. 6 કલાક 8 કલાક 12 કલાક ને 16 કલાક 40,000 ફૂટની ઊંચાઈ ઉપર લઈ જાય, ત્યાંથી નીચે આવે તો એકે હાડકું ના રહે એવી જગ્યાએ લઈ જાય, તો પણ શરણાગત થઈને દાસ ભાવે જો બેસીએ છીએ, તો આપણા જીવનની અંદર 500, 200, 500 વખત આપણે પૃથ્વીના એક છેડેથી બીજા છેડે પહોંચ્યા છે એવો આપણને અનુભવ છે. શરણાગત થઈ જઈએ તો શું, કોઈ પ્લેન તૂટતું જ નથી? પ્લેનમાં બેસે ત્યાં તૂટે છે, છતાં પણ વિશ્વાસપૂર્વક શરણાગતિ લઈએ છે તો ડેસ્ટિનેશનથી બીજે પહોંચાય છે. આધ્યાત્મિક માર્ગની અંદર શ્રીજી મહારાજને ત્યાં કોઈ પ્લેન તૂટતું નથી, કારણ કે ભગવાન એ સનાતન સત્ય છે, ભગવાન એ સર્વજ્ઞ છે. પ્લેનનો પાયલોટ સર્વજ્ઞ નથી, પ્લેનનો પાયલોટ સ્વામી નથી, એ નિર્બળ છે. પણ ભગવાન છે ને સર્વસમર્થ છે, ભગવાનના સત્પુરુષો છે ને સર્વસમર્થ છે. એ ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં એક સરખા હોય છે, એની પાસે રહેલું જ્ઞાન ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં એક સરખું હોય છે. એ ભવિષ્ય દ્રષ્ટા છે, ભવિષ્ય સ્રષ્ટા છે, એ ભવિષ્યનું સર્જન પણ કરી શકે છે અને ભવિષ્યનું જોઈ પણ શકે છે, જોયેલું હોય એમાં ફેરફાર કરીને નવું સર્જન પણ કરી શકે છે. એ પરમાત્માની એક વિશેષ શક્તિ છે. માટે ભગવાનના શરણાગતને ભગવાનની જે શરણાગતિ લઈ લઈએ. હે મહારાજ, તમે બિરુદ પાડ્યું તમારું જીવન જાણું છું, જોયું નહીં કર્તવ્ય મારું જીવન જાણું છું. હે પ્રભુ, જો તમે શરત મૂકી હોય કે મેં જેટલું કીધું છે એટલું કરે તો જ હું તારી સંભાળ રાખું, તો પ્રભુ આજે મારી તમે સંભાળ ન રાખતા હો, પણ તમે મારી સંભાળ રાખો છો. તમે જેવું કીધું એવું સંપૂર્ણ હું ન કરી શકું, તમને રાજી કરવા માટે પૂર્વે જે સંતો ભક્તોએ કર્યું, વર્તમાનમાં જે એવા સંતો ભક્તો કરી શકતા એવું કાંઈ નથી કરી શકતો, તો પણ પ્રભુ તમે મને જાળવી રાખ્યો છે, આ કેવડી મોટી તમારી વાત છે. આમ ભગવાનને કહેવું, ભગવાનને આમ સ્તુતિ કરીને કહેવું, આંખના આંસુડા પાડીને ભગવાનને આવું કહેવું, ભગવાનને પ્રત્યેની ભક્તિ એની માટેની સહી છે આંખનો આંસુ.
આંખના આંસુથી, આંખની કલમ કરીને, મનની કલમ કરીને, સ્તુતિ મનથી, હૃદયથી એની કલમ કરીને, આંખના આંસુની સહીથી પરમાત્માની સ્તુતિ જે કરે, એના ગમે એવા દોષ હોય, એની અંદર ગમે એવી ભૂલો હોય, એને ગમે એવા એના અલ્પ સાધનો હોય, તો પણ ભગવાન દયાએ કરીને એનું બિરુદ પાડે છે. આપણે કલ્પના કરો કે આપણાથી શું, આખા દિવસ દરમિયાન 365 દિવસ ભગવાનને ગમે એવું જ થાય છે બધું, ભગવાનને ગમે એવું જ જોવાય છે, ભગવાનને ગમે એવું જ સંભળાય છે, ભગવાનને ગમે એવું જ આપણે જીવીએ છીએ, ભગવાનને રાજી કરવા માટે આપણે ભરપૂર સાધનો કરીએ છીએ. આપણા અલ્પ સાધન, આપણી મલિન વૃત્તિ, મલિન સ્વભાવો, આ બધું જ ભગવાન દાટી દે છે. શાના પર દાટી દે છે? એનું બિરુદ જે મારો થયો એમાં મારે તલ માત્ર કસર રહેવા દેવી નથી. તમે અમારા કહેવાઓ છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. આ ભગવાન સ્વામિનારાયણનું બિરુદ છે. તલ માત્ર કસર નહીં રહેવા દે કોઈ પણ રીતે, આ લોકનું દુઃખ આપીને કસર નહીં રહેવા દે, કાં તો કોઈ પણ પ્રકારે આપણું અપમાન કરાવીને આપણી કસર નહીં રહેવા દે. આપણને કંઈ લાગતું હશે કે હું બહુ સમજું, બહુ બુદ્ધિવાળો છું, તો ક્યાંક એવું આપણું કુંડાળું કાઢશે ને કે જેના કારણે આપણે દુનિયાની અંદર હાવ બુદ્ધિ વિનાના મૂરખ ગણાવા લાગશું. અને તે દિવસે ભગવાનની નજર છે, મારે તો મારું બિરુદ પાડવું છે ભાઈ. તું ભલે દુઃખી થતો કે મારું એક દિવસ બહુ સ્ટેટસ હતું ને આજે આવું કર્યું, પણ મારે તો મારું બિરુદ પાડવું છે. મારું બિરુદ છે કે મારે તને ચોખ્ખો કરવો, તલ માત્ર કસર રહેવા દેવી નથી. ભલે દુનિયા તને એમ કહેતી એક દિવસ બહુ બુદ્ધિવાળો કહેવાતો હતો ને આજે તો જો ધંધો નથી આવડતો ને કાંઈ નહીં, રોડ પર બેસી ગયો છે, બુદ્ધિ એટલી જાજી હતી તો ઓછી દોડાવી હોત તો, લોકો ટીકા ટીપણી કરે છે, ભલે તારે અપમાન સહન કરવું પડે, પણ ભાઈ મારે મારું બિરુદ પાડવાનું છે, બિરુદ પાડવાનું છે. લો, ભગવાનનો ભગત છે તો આટલું બધું દુઃખ ને આવું કેમ થયું, એક્સિડન્ટમાં કેમ આમ થયું, દાજી કેમ ગયા, આમ કેમ થયું, પડી કેમ ગયા, કેમ એને આટલું બધું એવું કશું નહોતું તો એને આવું શરીરમાં કેમ થઈ ગયું. ભાઈ જગતને જે કહેવું એ કહેવા દે, મારે તો તારી કસર ટાળીને મારું બિરુદ પાડવાનું છે. ભગવાનના બિરુદ બાજુ જોયા કરીએ ને કે એ મહારાજ મારા જીવનમાં જે કંઈ કરે છે એનું બિરુદ સાચવવા માટે કરે છે, અને એના બિરુદની અંદર મારું હિત છે, મારું પરમ કલ્યાણ છે. આ લોકનું મને દુઃખ દેખાતું હોય, આ લોકનું મને અપમાન દેખાતું હોય, આ લોકમાં કદાચ હું ફેંકાઈ ગયેલો દેખાતો હોય, આ લોકની અંદર કોઈ મને કોઈ પૂછતું ના હોય એવો ખૂણામાં પડી રહ્યો હોઉં, પણ એ બધું જ મારા મહારાજ કરે છે એનું બિરુદ પાડવા માટે. એનું બિરુદ બહુ મોટું છે. મારી સમજણ એવી મોટી નથી, મારા સાધન એવા મોટા નથી, મારી પાસે તપ એવું મોટું નથી, પણ મારા મહારાજનું બિરુદ બહુ મોટું છે. મહારાજનું બિરુદ જે છે ને, એ બિરુદ ઉપર નજર રાખવાની, બસ બિરુદ ઉપર નજર રાખવાની. અને કોઈક એવો સમય આવે, ભગવાન ભૂલતા નથી, પણ ભગવાન ક્યારેક સંતાકુકડી રમે, આપણાથી સહન ના થાય એવું હોય, અને ભગવાન પડદા પાછળ રહીને સંતાકુકડી રમતા હોય, તો પોકારીને કહી દેવું, અપનો બિરુદ બિચારો નાથ, અપનો બિરુદ બિચારો નાથ. પ્રેમાનંદ સ્વામીએ મેં તો તેરે બિરુદ બહુ બહુ નામી એના બીજા પદમાં કીધું, અપનો બિરુદ બિચારો નાથ. પ્રભુ તમે તમારું બિરુદ વિચારો, એવું કહેવાની જરૂર પડે તો કહી દેવું ભગવાનને, એવું તો ભગવાનને યાદ આવી જાય કે ઓ મારું બિરુદ તો આ છે, ઓ ચાલો ભાઈ કર્તવ્યનું જોવાનું નથી, નથી જોવાનું કર્તવ્ય. અને જીવના કર્તવ્ય જોયે તો કલ્યાણ ક્યારે થાય. મેરામ માંજરિયા ભગત સારંગપુરમાં મહારાજના ખભા ઉપર મહારાજને બેસાડે, પોતાના ખભા ઉપર મહારાજને બેસાડે, રંગોત્સવનો ઉત્સવ ચાલે, પ્રથમ વખત મહારાજના દર્શન થયા, મહારાજે એનો ખભો પાવન કર્યો. મેરામ ભગતને ભગવાનમાં અતિશય હેત થયું. સમયાંતરે દુષ્કાળનો સમય આવતા શ્રીજી મહારાજે બધાને ગામડે ગામડે જઈને ચેતવ્યા
કે મારા તમામ આશ્રિતોને મારી આજ્ઞા છે, ઢોર ડાકર હોય તો વેચી દેજો, તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારની સંપત્તિ ના હોય તો દાના વધારે પડતા હોય તો વેચીને થોડી સંપત્તિ હોય તો દાના ભેગા કરી લેજો, બે વર્ષના દાના રાખજો. આવી બધી મહારાજ પોતાના ભક્તોને ભલામણ કરતા મેરામ ભગતને પણ ભલામણ તો કરેલી, પરંતુ ગાફલાઈના કારણે મેરામ ભગત પાસે કાંઈ રહ્યું નહીં. એક દિવસનો ઉપવાસ થયો, બે દિવસના ઉપવાસ થયા, ત્રણ દિવસના ઉપવાસ થયા. એની પત્નીને બધાય કે આપણે ભોય પાથરી ભાજીને આવું કંઈક લાવીને જમીએ, એનાથી કરે પણ અનાજ વિના કેટલા દિવસ ચાલે. આખરે એકવાર મેરામ ભગત બાજુની અંદર વાણિયાનું ઘર ઉપરથી છાપરું તોડીને અંદર ઉતર્યા. એને ઘેર અનાજ હતું, એક મુઠ્ઠી જાર ત્યાંથી ચોરી કરી, ચોરી કરીને પાછા પોતાના ઘરમાં આવ્યા. અને આમ જાર લઈને એક મુઠ્ઠીમાં કેટલા આવે, ત્રણ ચાર ભાગા, પણ ભૂખનું દુઃખ એવું ને તે કાચી જુવાર ખાવા તૈયાર થયા. અને આમ કરીને આમ જ્યાં જમના હાથમાં લઈને આમ ખાવા જાય ત્યાં હાંકડ કોઈએ ખખડાવી, હાંકડ ખખડાવી એટલે મેરામ ભગતે એક હાથે હાંકડ ખોલી. અડધી રાત થયેલી છે, પીળી કચ્છી ટોપી દાઢી વધેલી, ભગવાન સ્વામિનારાયણને ત્યારે જે વેશ ધારણ કર્યો હતો એ જ વેશમાં મહારાજ આવ્યા. મહારાજના દર્શન કર્યા, મેરામ ભગત ચમકી ગયા, હાથમાંથી ઓલા દાણા છૂટી ગયા, આખા ઓરડામાં જુવારના દાણા વેરાઈ ગયા. મહારાજ કે મેરામ ભગત શું કરતા હતા? કાંઈ નહીં મહારાજ. કેમ અત્યારે જાગો છો? જાગો છો કે? મહારાજ કાંઈ નહીં, કશું નહીં. આ દાણા કેમ વેરાયા? કોઈના ઘરમાં દાણા નથી ને તમારા ઘરમાં જુવારના દાણા? મહારાજ તો પાછા એવી રીતે કહે ને, કોઈના ઘરમાં નહીં ને તમારા ઘરમાં જુવારના દાણા? હા મહારાજ, હા હા, એમ એટલા બધા દાણા છે, લાવો અમને થોડા દો. ત્યારે મેરામ ભગત કે મહારાજ આ તો બાજુવાળાના છે, તમને ભેટ આપી ગયા હતા? મહારાજ બહુ ભૂખ લાગી હતી, બહુ ભૂખ લાગી હતી, છાપરું તોડીને ઉતર્યો હેઠો અને એક મુઠ્ઠી જુવાર લઈ આવ્યો. મહારાજ કે અમે કીધું હતું ને અનાજનો સંગ્રહ કરવા, અમારી આજ્ઞા તમે ન માની એટલે દુઃખ આવ્યું, પણ જો આ દાણામાંથી એક દાનો જો તમારા પેટમાં ગયો હોત તો મેરામ એક એક દાણે તને હજાર હજાર જન્મ ધરાવત. પણ મને દયા આવી કે જો આ દાણો આના પેટમાં જશે ને ચોરીનો, તો એક એક દાણે આને હજાર જન્મ ધરાવવા પડશે, એ ન ધરાવવા પડે એટલે હું તાત્કાલિક દોડીને આવ્યો છું. લે આ 60 રૂપિયા, આ લે અનાજનું પોટલું, અનાજથી આ કર ને આ 60 રૂપિયાની અંદરથી અનાજ લાઈને તારો દુષ્કાળ કાઢજે. આવા ભગવાન, તમે બિરુદ તમારું પાડ્યું જીવન જાણું છું, જોયું નહીં કર્તવ્ય મારું જીવન જાણું છું. કર્મ ફળ પ્રદાતા છે, એક દાને હજાર જન્મ ધાર્યા હોય તો આપી શકે, પરંતુ ઓલો આમ મોઢામાં મૂકવા જાય એ જ ટાઈમે આવીને હાંકડ ખખડાવી અને એક દાનો મોઢામાં ના જવા દેવો, અને પાછો ઉપરથી પોતાના ભગતને બાજરો આપ્યો, જુવાર આપી, સાથે રૂપિયા આપ્યા અને કીધું એક મુઠ્ઠી જે લીધી છે ને એની સામે કાલ 3 મુઠ્ઠી એને ઘેર જઈને આપી આવજે, અને એની સામે ભૂલને કબૂલ છે કે હું ભૂખના કારણે મેં અનાજની મુઠ્ઠી લીધી. મેરામ ભગતને આવું પ્રાયશ્ચિત આપ્યું. હવે ઓલાને બાજુને ત્યાં બંને સારા માણસો ગણાતા હોય, હવે બાજુવાળો હવારમાં ઉઠીને કે મારે ઘેર ચોરી થઈ ત્યારે એવું કહેવા જવું કે તો હું જ હતો અને એ પાછું હું ચોર્યું? એક મુઠ્ઠી જુવાર, કેવી લાજ જાય. ઓલા તું આવડો મોટો ભગત કહેવાય અને તું ચોરી કરે, કેવું લાગે ઓલાને? એક મુઠ્ઠી જુવારની ચોરી કરે આવડો મોટો ભગત થઈને, ત્યારે લાજ જાય ને. પણ એ લાજ લે, લાજ રાખે, જે કરે, પણ એ જે કરે ને એની અંદર મારું હિત જ હોય. એનું બિરુદ પાડવા માટે મને જે રીતે કરવું પડે એ રીતે કરે છે. મારામાં તલ માત્ર કસર મારા નાથને રહેવા દેવી નથી એટલે જ એ કરે છે. આવો જેને દ્રઢ ભરોસો ભગવાન ઉપર હોય ને એનું કાળ ને કર્મ મળીને ભૂંડું નથી કરી શકતા. એનાથી ગમે એવા ભૂંડા કર્મ થઈ ગયા હોય, કાળ કઠણ હોય, એનો સમય ખરાબ હોય, ગમે એવી પરિસ્થિતિ એના જીવનમાં સર્જાની હોય, પણ પરમાત્મા એને મૂકી નથી શકતા, નથી મૂકી શકતા. જે ભગવાનને શરણાગત થઈને બાળકની જેમ વળગે છે, ભગવાનની તાકાત નથી એ જીવના ગુના સામું જોઈ શકે,
એના ગુનાની સજા આપી શકે એટલી ભગવાનમાં શક્તિ નથી. એટલા બધા શક્તિમાન છે, એટલા બધા શક્તિમાન છે, પરંતુ જે જીવ એને બાળકની જેમ વળગે છે કે પ્રભુ હું તો અનાથ છું, હું અનાથ છું, તમે મારા નાથ છો, તમે જે કરો એ થાય, બાકી મારાથી કાંઈ થાય એવું નથી. આવો ભગવાન આગળ જે અનાથ જીવથી વાસ્તવિક થાય છે, કપટે કરીને નહીં, દંભે કરીને નહીં, પોતાના સ્વભાવ વધારવા સારું નહીં, ખોટા ધર્મ નિયમને તોડી ફોડીને નવરા કરવા માટે નહીં, પણ મુમુક્ષુ છે, એના સ્વભાવનું એને એને જોર છે, જેના કારણે ક્યારેક ભૂલો પડી જાય છે. પણ જે ભગવાનને એમ કહે છે, પ્રભુ ભૂલો પડું છું પણ તમારો છું, ભૂલો પડી જઉં છું પ્રભુ, ભવાટીમાં રખડતો આવ્યો છું, ભૂલો પડી જ જઉં ને, મારા પૂર્વના સંસ્કારો એટલા બળિયા નથી પ્રભુ, ભૂલો પડી જ જઉં ને, હું લડું છું પ્રભુ, છતાં પણ ક્યાંક ભૂલો પડી જઉં છું, એનું પ્રભુ મને દુઃખ છે, પણ મને એટલો વિશ્વાસ પાકો છે કે તમે મને તારશો જ. આટલો વિશ્વાસ જે ભગવાનના ઉપર નાખે છે, ભગવાનના બિરુદ ઉપર નાખે છે. ભગવાન ગમે એટલા તાકાતવાળા છે, મોટા મોટા ગમે એવા ગુનાઓની સજા આપવાવાળા છે અને સજા અપાવે છે, પણ ભગવાન એવા ભક્તનો, એવા ભક્ત જે છે ને, એ પ્રકારની જે આર્તનાદે ભગવાનની પાસે જે પ્રાર્થના કરે છે ને, ભગવાન શક્તિમાન નથી થતા કે એને મારે કંઈક આવે એના કર્મનું ફળ આપવું છે. ભગવાન કે છોડો કર્મનું ફળ, લેખ ઉપર મેખ મારો, આવા ભગવાન છે. પ્રારબ્ધ ઉપર લીટો તાણી દો, હતું જ નહીં, જા, કર્યું જ નહોતું તે જા. ભગવાનને મોટા સત્પુરુષો શું કરે છે? આ જ કરે છે તો જ જીવનું કલ્યાણ થાય, જાતે કર્યું જ નથી કાંઈ, ભૂલી જા, કશું કર્યું નથી. આ તાકાત, એટલા બધા શક્તિમાન હોવા છતાં પણ જેમ કે છે, એક એક તારા કર્મનું ફળ ભોગવડાવીશ, તું જોજે, એક એક કર્મનું ફળ ભોગવડાવીશ, જે કર્મ તે કર્યા છે ને એનું ફળ તારે ભોગવવું જ પડશે. એમ કે છે, વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સહુ સૌતનું, નહીં તો તમે ન ચિંતરેજો, કરવું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. એ લખ્યું છે ને, ભોગવશો સૌ સૌતનું, આવું લખ્યું છે, પણ એ કોણા માટે? જે જાણી જોઈને, જે જાણી જોઈને ભગવાનની સાથે કપટ કરે છે, ભગવાનની સાથે બનાવટો કરે છે, જેને કોઈ પ્રકારની બળતરા નથી, બહારથી આટાટોપ સારો રાખે છે અને અંદર ખરાબ રીતે વર્તે છે, ભગવાનની હારે, સંતની હારે, સમાજની સાથે જે કપટ કરે છે, એવા માટે લખ્યું છે, મુમુક્ષુ માટે નથી લખ્યું. મુમુક્ષુથી તો ક્યારેક મુમુક્ષુ છે, સાધન દશાવાળો છે, ક્યારેક થોડો આડો અવળો જતો જ રહેવાનો, ભગવાનને ખબર છે, મોટા સત્પુરુષોને ખબર છે, એ તો થોડો ઘણો જાય જ આમ, અને એવાનું કલ્યાણ કરવું એટલે તો ભગવાન છે, બાકી ભગવાનની જરૂર શું? પેલો બધી રીતે ચોખ્ખો થાય ભગવાનની શું જરૂર? બધી રીતે ચોખ્ખો થઈ જાય સત્પુરુષની શું જરૂર? નથી થતું, નથી થતું. હા, કરવું જરૂરી છે, પાડવું જરૂરી છે, પણ ક્યારેક ગાફલપણું થઈ ગયું, ક્યારેક સંગદોષના કારણે થઈ ગયું, ક્યારેક દેશકાળની અવરાઈએ કરીને સેજ ભગવાનનો ભક્ત બહાર નીકળી ગયો, એનું અકલ્યાણ નથી થતું, એવું તમામ શાસ્ત્રો શરણાગતિના બેઝ ઉપર કહે છે. શરણાગતિ એટલા માટે જ રાખવી પડી છે જીવ માટે, કે જીવ ક્યારેક દેશકાળ ક્રિયા સંગ એના દોષે કરીને ભૂલો પડે તો ક્યારેય કલ્યાણના માર્ગ થકી પડી ન જાય. અને ભગવાન એવું કરે જ છે, 100% કરે છે, 100% કરે છે, અને એવું એને કરવું જ પડે તો જ કલ્યાણ થાય, નહીં તો થાય જ નહીં. જો એવું ના કરે ને તો ભગવાનને મનવારો ભરીને લઈ જવાનો સંકલ્પ ખોટો થાય, એ તો સત્ય સંકલ્પ છે. એટલે સત્ય સંકલ્પને સંકલ્પ પૂરો કરવા માટે આ પ્રકારથી રહેવું જ પડે, પણ એનો અર્થ એવો નથી કે આપણે ગાફલ જ રહેવું, એમાં ભગવાનની મોટાઈ વિચારવાની છે. હું જે વાત કરું છું એ વાત ધર્મ નિયમને ખોટા કરવા માટે નથી કરતો, હું જે વાત કરું છું એ સાધનને ઓછા કરવા માટે નથી કરતો, હું જે વાત કરું છું એ વ્રત તપ ભજન એને ગૌણ કરવા નથી કરતો, એ તો કરવાનું જ છે પોતાની શક્તિ મુજબ, પણ ભગવાન કેવડા મોટા છે એ વાત આપણા માઇન્ડમાં ફિટ થાય એટલે હું આ વાત કરું છું, નહીં કે મોડા પાડવા આપણું જીવન મોડું પડે, નહીં કે આપણે કલ્યાણના માર્ગની અંદર જેમ વર્તે છે એમાં ઢીલા પડીએ અને ભગવાનના માથે પડી જઈએ એટલે નહીં, પણ
પણ ભગવાન આવડા મોટા છે, આટલા ઉદાર છે, આટલા વિશાળ છે, એ આપણા માનસમાં ફિટ થાય. અને એ ફિટ થાય ને એટલે શું થાય, એ ભગવાન યાદ આયા કરે, એ ભગવાન ભૂલાય નહીં. પછી તમે બિરુદ પાડ્યું તમારું જીવન જાણો છો, જોયું નહીં કર્તવ્ય મારું જીવન જાણો છો. જ્યારે આ વાતને આપણે વાગોળ્યા કરીએ ત્યારે ભગવાન બહુ યાદ આવે, ભગવાનમાં બહુ હેત થાય. કેવા દયાળુ છે મારા મહારાજ, કેટલા ગુના મારા માફ કરી દે છે, કેટલા ગુનાઓ માફ કર્યા, કેટલી પ્રકારથી મને જાળવી રાખ્યો, બહુ દયાળુ છે. ઓ મહારાજ તમે બહુ દયાળુ, તમારા અંદર આટલી બધી દયા મહારાજ, હું વિચારો છો તો આટલી બધી દયા કરો છો તમે. આમ મહારાજ પ્રત્યેનું ખેંચાણ વધે, એનું ખેંચાણ વધે ને એટલે બીજા ગુના એનાથી થાય જ નહીં. ભગવાનમાં ભગવાનનું બિરુદ આવું છે એવું વિચારવાથી જીવ નિર્મળ થાય છે, અને નિર્મળ આત્મા ક્યારેય પણ પરમાત્માની રેન્જ બહાર જઈ નથી શકતો. રેન્જ બહાર ત્યારે જ થાય છે જ્યારે નિર્મળતાનો નાશ થાય, નિર્મળતાનો લય થાય, ત્યારે ક્રૂર ભાવનો ઉદય થાય છે. નિર્મળતા જ્યાં સુધી પ્રગટ છે આત્મામાં ત્યાં સુધી આત્માની તાકાત નથી પરમાત્માની કે સત્પુરુષની રેન્જ બહાર જઈ શકે. જ્યારે જ્યારે પણ આત્મા નિર્મળતાની બહાર નીકળ્યો છે ત્યારે જ એ ભગવાનને સત્પુરુષની રેન્જની બહાર જાય છે. માટે આ વાત વિચારવામાં ફાયદા છે, આ વાત વિચારવામાં એવું થાય છે કે ભગવાનનું બિરુદ સારી રીતે પડે છે ને આપણું કર્તવ્ય પણ સરસ થઈ જાય છે, કર્તવ્ય પણ સરસ થઈ જાય છે. આગળ જેટલી વખત આપણું કર્તવ્ય સારું નથી થયું એ સમયે જે ભગવાનને સત્પુરુષોએ પોતાનું બિરુદ પાડ્યું છે એ પ્રસંગને વિચારીને હવેના ભવિષ્યના પ્રસંગોમાં કર્તવ્ય સારું રહે અને એમનું બિરુદ સારી રીતે પડે એના માટેની આ સ્તુતિ છે. ધર્મ નિયમને ખોટા કરવા માટે નથી. આના રહસ્યની અંદર ઊંડા જઈએ ને તો આપણું જીવન એકાંતિક ભાવને પામી જાય એવું આ કડીની તાકાત છે, એવી તાકાત છે. અનંત રહસ્યો આ મહાત્મ્ય ચિંતામણીમાં પડ્યા છે, અનંત રહસ્યો ખુલ્યા જ કરે છે, ખુલ્યા જ કરે છે. ભગવાનને સત્પુરુષોની દયાથી આ વાંચતા ને વિચારતા ને ગાતાની સાથે હજારો પ્રકારના આમાંથી રહસ્યો ખુલ્યા કરે છે. તાકાત એટલું નિષ્કુળન સ્વામી આ શબ્દમાં મૂકી છે, તાકાત એટલી મૂકી છે. ભગવાનને ગુરુજી જેવા સત્પુરુષે દ્રષ્ટિકોણ એવા કેળવી આપ્યા છે ને કેળવી રહ્યા છે વર્તમાન કાળે પણ, જેના કારણે આમાંથી હજારો પ્રકારનું સુખ અને હજારો પ્રકારનું આશ્ચર્ય એક આવા શબ્દમાંથી મળ્યા કરે છે. હજારો પ્રકારના વિચારો અને હજારો પ્રકારની સ્તુતિ, આ એક સ્તુતિમાંથી હજારો પ્રકારની સ્તુતિ મળી રહે છે, એ ભગવાનને મોટાની દયા છે. વિચાર કરવું તમે બિરુદ તમારું પાડ્યું જીવન જાણું છું, જોયું નહીં કર્તવ્ય અમારું. તમે અમારું કર્તવ્ય ના જોયું પ્રભુ, અને પ્રભુ તમે કેટલા દયાળુ છો. તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું, એ તો આડો આંક જ વાળ્યો જીવન જાણો છું. સૌથી મોટામાં મોટું દુઃખ જો કોઈ હોય તો જન્મ અને મૃત્યુનું દુઃખ છે પ્રભુ. એની અંદર જન્મતા માના પેટમાં ઊંધા માથે નવ નવ મહિના સુધી વિષ્ટા પરુ મૂત્ર લોહી માંસ આંતરડા એની વચ્ચે પ્રભુ તમે મને લટકાવ્યો, એમાં હું મારા પ્રારબ્ધ કરીને લટકતો તો એમાંથી પ્રભુ તમે મને નવ મહિને મારો સ્તુતિ સાંભળી મારો ગર્ભવાસનો ત્રાસ ટાળ્યો. ગર્ભમાં રહેવું એ ત્રાસ છે. કોઈ દિવસ ઓનલાઈન ગૂગલ ઉપર કોઈ માણસ મૃત્યુને પામ્યો હોય અત્યારે જ, અથવા તો એનું આખું શરીર ચીરેલું હોય, ડૉક્ટરો કોઈ ઓપરેશન કરતા હોય અને ગળાથી માંડીને પેટના અંત સુધીનું શરીર ચીરેલું હોય ને, એનું ચામડું આમ ખોલેલું હોય ને, ઓનલાઈન ઉપર હશે જોઈ શકો એવા હોય, એક વખત ખાલી દ્રષ્ટિ કરજો, એક વખત દ્રષ્ટિ કરજો. ખાલી આંતરડા અને પેટની રચના ખાલી જોજો, પેટની રચના જોજો. કોઈ જગ્યાએ તમને ઓનલાઈન મળે ને તો ભલે ચિત્રમાં પેઇન્ટિંગ કરેલું હોય ને એના કરતાં ઓરિજિનલ મળે તો જોજો, હોય છે બધું. અને એમાં ખાલી ઓરિજિનલ એકવાર જોશો ને એકવાર, અને જો એ યાદ રહી ગયું ને તો ખાવાનું ગળા હેઠે નહીં ઉતરે. એની વચ્ચે એવા આંતરડાઓની વચ્ચે
એવા મૂત્ર, વિષ્ટા, લોહી, પરુ, માંસ એની વચ્ચે ઊંધામાંથે 9 મહિના લટક્યો, એ ત્રાસ કેવો હશે? કલ્પના કરો એ દુઃખ કેવું હશે. આજે આપણા આંતરડા છે ને, ડૉક્ટર અહીં ઉપર ફેરવીને જો અંદર બતાવે ને આપણું શરીર, અને અંદર બતાવે ને તો આમ તમને કોમ્પ્યુટરમાં જોવું એમ લાગે કે આમ તેમ છે, પણ જો અંદર ચીરીને આપણું જે આંતરડું કાઢીને આપે ને અને આપણને જ આપણું બોડી બતાવે ને, જો વિડીયો ઉતારે આપણું ઓપરેશન થયું ને આપણને બતાવે ને, તો જોવું ના ગમે, જોવું ના ગમે. એવા આ માંસના લોચા સમાન શરીરમાં પાછું 9 મહિના આપણે અંદર ભરાઈને રહેવાનું, એ દશા કેવી હોય, એ દુઃખ કેવું હોય, એમાંથી મહારાજે ટાળ્યા. એ દુઃખ મહારાજે ટાળ્યું, એમાંથી મહારાજે કાઢ્યા. મારો ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું, એ તો આડો આંક જ વાળ્યો જીવન જાણું છું. આડો આંક એટલે પ્રભુ એના જેવી મોટી દયા બીજી કોઈ નહીં કે તમે મારો ગર્ભવાસ તાળી નાખ્યો. અને હજુ મહારાજ તમે કેવી દયા કરો છો, ભવિષ્યમાં મારે ક્યારેય પણ કોઈ માના ગર્ભમાં ન જવું પડે, મારા કર્મને વશ થઈને આ ભવાટીમાં ફરતા ફરતા માના ગર્ભમાં ન જવું પડે એવું પ્રભુ તમે મને આયોજન કરી આપ્યું. કેટલી દયા! ગર્ભનું દુઃખ તો ટાળ્યું, પણ પ્રભુ ગર્ભમાંથી બહાર નીકળ્યા પછી પણ હું સારી રીતે આવે કોઈ ગર્ભવાસ કે લક્ષચોરાશીમાં ન જઉં એવું પણ પ્રભુ તમે મને આયોજન કરી આપ્યું. સત્સંગને મધ્ય મૂકી દીધો, સત્પુરુષને મધ્ય મૂકી દીધો, તમારા ચરિત્રરૂપી શાસ્ત્રો એની મધ્ય મને મૂકી દીધો, તમે મારી માટે ધર્મ નિયમરૂપી શિક્ષા પત્રી લખીને આપી દીધી. મહારાજ તમારી દયા આનાથી વધારે કઈ હોય? આનો વિચાર, ગર્ભનું દુઃખ ટાળ્યોનો વિચાર, મારો ગર્ભવાસ મારા નાથે ટાળ્યો છે, ટાળી નાખ્યો છે. ભવિષ્યના ગર્ભવાસો ઉપર લીટા તાની આપ્યા છે, ભવિષ્યની લક્ષચોરાશીઓ ઉપર લીટા તાની આપ્યા છે. ઓહો મહારાજ, બહુ દયા, બહુ દયા, બહુ દયા! આટલું આપણાથી ના થાય, આમાં ક્યાં ધારણા પામે, આમાં ક્યાં ઉપવાસ છે, આમાં ક્યાં તપ છે, આમાં ક્યાં બીજી માળા કરવાની છે, આમાં ક્યાં ધ્યાન કરવાનું છે? આટલું જ થાય, આટલું ના થાય? એક આ જગતના જીવે આપણી ઉપર થોડુંક કર્યું હોય તો એ જ્યારે મળે ત્યારે, ઓહો તમે મને બહુ હેલ્પ કરી હતી, મારું ઘર આમથી આમ ફેરવાનું હતું ને, તમે બધું સોફાને બધું ફેરવા મારે ઘેર આવ્યા હતા, બહુ તમે હેલ્પ કરી હતી. 10 જણને કહીએ આને મને બહુ હેલ્પ કરી હતી, સારી વાત છે. કૃતજ્ઞ ના થવું, કોઈ આપણા માટે કર્યું હોય એને યાદ રાખવું. તો મહારાજ અને સત્પુરુષે આપણા માટે કર્યું છે, કરે છે ને કરશે, એની વાત કેમ ન થાય, એની સ્તુતિ કેમ ના થાય, એ કેમ વારે વારે યાદ ના આવે, એ કેમ વારે વારે આપણે કોઈને ના કહીએ મારી પર આવા ઉપકાર છે, મારી ઉપર આવા ઉપકાર છે, મારા મહારાજના આવા ઉપકાર છે, મારા મહારાજે મને આવા દુઃખમાંથી તાર્યો છે, કેમ વારે વારે ના કહીએ? આ સાધન તો બહુ સારું છે, આ સ્તુતિરૂપી સાધન, ભગવાનના મહિમારૂપી સાધન, એ તો એટલું જોરદાર છે, જોરદાર છે. સામાન્ય જેવો પામર જેવો જીવ હોય એ પણ અનાદિ મુક્તની સ્થિતિને પામી શકે એટલી તાકાત ભગવાન પાસે આર્ત ભાવે સ્તુતિ કરવાની છે. બસ થવાનું છે દીન ને દાસ, એ આમ જ થવાય, આમ જ થવાય. આપણે એવું માનીએ ને કે હું બહુ થોડો હારો હમજનવાળો છું, ત્યાગવાળો છું, વૈરાગવાળો છું, હું બહુ બરાબર નિર્માની છું, દાસ છું, ના તે એ બધુંય આપણું છે ને, એ બધુંય આપણું દેહાભિમાન વધારે. પણ હંમેશા વિચારીએ કે હું કશું જ નથી, કાંઈ નથી, બિરુદ ઉપર છું, બિરુદ ઉપર, કશું નથી. અમેરિકા દેશ કઈ ભાષા બોલે છે, કઈ ભાષા ચાલે છે આ દેશમાં? અંગ્રેજી. અંગ્રેજી ભાષા બોલવાવાળો દેશ, તમારા મામા કાકા, ફોઈ ફુવા, ભાઈ બેન, દીકરા દીકરી, માં બાપ એની ફાઇલ મૂકી હોય એને ગ્રીન કાર્ડ આપે છે? ઇંગ્લિશ ના આવડતું હોય, ક ખ ગઈ પૂરો ના આવડતો, ABCD તો ભેગી કરવી અઘરી હોય, પણ ક ખ ગઈ પૂરા ગુજરાતીના ના આવડતા હોય, અંગૂઠા છાપ હોય, એને પણ ગ્રીન કાર્ડ આપે છે? માતા પિતા ભાઈ બહેન કાકા મામાના બેઝ ઉપર જે ફાઇલો મૂકી હોય એને? ઇંગ્લિશ ભાષા ઉપર ચાલતો દેશ, એ દેશ સંબંધીની ફાઇલ મૂકી હોય એને ગ્રીન કાર્ડ આપે? ગુજરાતી ભાષા સિવાય બીજું એ હરખી ના આવડતી હોય
તમે અમુક ગુજરાતી ભાષાઓ, અમુક પ્રાંતની તો કેટલી જાડી ભાષા, પૂરો શબ્દય ના આવડતો હોય, ગુજરાતી ભાષાય સંપૂર્ણ નથી આવડતી, ઇંગ્લિશની ક્યાં વાત છે, તો એને ગ્રીન કાર્ડ આપે. થોડી કલ્પના કરવાની કે દેશની ઉદારતા કે એ દેશનું વિઝન, ઉદારતા અને દયા તરફનું કેવું હશે. નહીં તો હમણાં ફરજિયાત કરી દે ને કે ઇંગ્લિશ વિનાના કોઈને ગ્રીન કાર્ડ નહીં મળતો, કોઈ આવે નહીં. અમને સંતોને ના મળે તો કંઈ નહીં, અમે દેશમાં માળા કરીએ, અમને મળે તમને ફાયદો, ના મળે તો અમને કંઈ નુકસાન નથી. પણ ગ્રહસ્થને શું થાય, શું થાય, કેટલા લોકો બંધ થઈ જાય. પણ એ નથી કરતા તો એ શું છે, એની દયા છે. દયા કહેવાય એની, 100% દયા કહેવાય. વિચાર આટલો કરવાનો છે. એમણે એમને એમ કહી દે કે અમેરિકાને એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ દેવું હોય તો ઇંગ્લિશવાળાને જ ઇન્ટરવ્યૂ, કોન્સ્યુલેટમાં આવો. એટલે ગુજરાતીમાં કોઈ ઇન્ટરવ્યૂ નહીં, હિન્દીમાં નહીં, કન્નડમાં નહીં, બીજી ઉર્દુ ઉર્દુ કાંઈ નહીં, ઇંગ્લિશ જ. તા જેટલી તારીખો નથી મળતી ને, જાન્યુઆરી મહિનામાં લો તો માર્ચમાં નથી મળતી ને, બધી તારીખો ખુલ્લી થઈ જાય, ઇંગ્લિશના ક્લાસ ભરપૂર ચાલુ થઈ જાય દેશ દેશમાં, દુનિયામાં. પણ દયા છે, એ બધી દયાઓ આપણને દેખાય. ભગવાનની દયાને જોઈએ એવી દયા એકેય નથી, સત્પુરુષની દયાને જોઈએ એવી દયા એકેય નથી. તમે મારો ગર્ભવાસના ત્રાસને ટાળ્યો પ્રભુ, એ તો આડો આંક વાળ્યો. પાછું પ્રભુ તમે કેટલી દયા કરી, જન્મતા જતન કીધી જીવન જાણો છો, મારી બહુ નામી બહુ વિધિ જીવન જાણો છો. જન્મતા પ્રભુ મારી જતન કીધું, કેવી જતન કીધી, તરત તમે માના સ્તનની અંદર લોહીમાંથી દૂધ બનાવીને આપ્યું. માના સ્તનમાં દૂધ બાળક જન્મે તરત થઈ જાય છે. વિચારો કેવી રીતે થતું હશે, ભગવાન કરી આપે છે. કે આ જીવ આવ્યો છે આને જમવાનું શું, અત્યારે બીજું જ કાંઈ ખાઈ નહીં શકે, તો માના સ્તનમાં દૂધ આપો જેનાથી એ પી અને મોટો થાય, મોટો થઈને પોતાનું આત્યંતિક કલ્યાણરૂપી શ્રેય કરે. એના માટે લાવો, એને સારા પરિવારમાં જન્મ આપું, એને એવા મા બાપને ઘેર જન્મ આપું જેને ભગવાન ભજાવે. મા બાપ એવા ન મળ્યા હોય તો થોડીક ઉંમર થાય ત્યાં વિચારે, હવે આને સાધુનો યોગ આપું, સાધુનો યોગ આપું. કોઈને 25 વર્ષે, 50 વર્ષે, 60 વર્ષે પણ ભગવાન સાધુનો યોગ આપી એને તારી દે છે. આટલું બધી ભગવાને આપણી પર દયા કરી, આનો વિચાર જો કરીએ. હે પ્રભુ, તમે મારી ખાનપાનની ખબર રાખી, શું હું દેખાડું કઈ દાખી, શું કહું પ્રભુ, શું કહું. નિષ્કુળન સ્વામી કે મારાથી પ્રભુ કહેવાની અંદર મારી જીભ ઉપડતી નથી, મને શબ્દ જડતા નથી, એટલી પ્રભુ તમારી કરુણા અને દયા છે. આ શરણાગતિની સ્વામીની સ્તુતિ બહુ ગજબની છે. માટે આ પ્રકારની ભગવાન પ્રત્યેની શરણાગતિની સ્તુતિ ભાવથી, દાસ ભાવ અને દીન ભાવથી મહારાજની કરુણા અને દયાનો વિચાર કરી, નિત્ય અભ્યાસ કરી મહારાજમાં જોડાવાનો, સ્વામી અહીંયા આપણને જોડવાનો પ્રયાસ સ્વામીએ કર્યો છે. 30 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજંબાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ.